आम आदमी पार्टी भूज द्वारा खातरना भाव वधारा मुद्दे कलेक्टर ने आवेदन पत्र अपायो। આજે જે ખાતરની અંદર ભાવ વધારો થઈ રહ્યો છે તે મુદ્દાને લઈને રજૂઆત કરવા માટે ખેડૂતોના સમર્થનમાં અમે રજૂઆત કરવા માટે આવેલા છીએ। આમ આદમી પાર્ટી તરફથી એવી અમારી રજૂઆત છે કે જે 30% થી કરી અને 70% સુધીનો ભાવ વધારો ખાતરની અંદર કરવામાં આવ્યો છે। અત્યારે રૂપાણી સરકારે ભાવ વધારો કર્યો, પાછો ખેંચ્યો અને ભૂપેન્દ્ર સરકારે આવી અને વળી પાછો એ જ ભાવ વધારો ચાલુ રાખ્યો। આ એક એવો ષડયંત્ર છે કે ખેડૂતોની કમર તોડી નાખવા માટેનું આ ષડયંત્ર રચી રહ્યા છે। અને જ્યારે અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતો પરેશાન છે, જ્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે પાકનું વળતર ઓછું આવી રહ્યું છે, એવા સમયમાં આ જે સરકાર છે એ ખેડૂતે પડખે ઉભાની બદલી ખેડૂતોને લૂંટી રહી છે, લૂંટેરી સરકાર બની રહી છે અને ઉદ્યોગપતિઓની સરકાર બની રહી છે। તે ઉદ્યોગપતિઓ માટે લોન માફ કરશે પણ ખેડૂતો માટેની કોઈ યોજનાઓ નથી। એ લોકો પાસે કોઈ એવું આ ષડયંત્ર બનાવીને બેઠા છે કે ભાવ વધારો કરો, ખાતરનો ભાવ વધશે એટલે દરેક વસ્તુઓના ભાવ વધારો થશે। અને એક તો જ્યારે પાકનું વળતર ઓછું આવી રહ્યું હોય, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળી રહ્યા હોય, ત્યારે ખેડૂત આ કઈ રીતે પોતાની આજીવિકા ચલાવી શકે? ખેડૂત એક એવો વ્યક્તિ છે કે જે તમારી પાસે કે મારી પાસેથી એ માંગણી નથી કરતો, આપણે કદાચ એના ખેતરે જશું, કોઈ ખેતર પાસેથી જતું હશે અને એ કદાચ એમાંથી મુઠ્ઠી પર ચણા લઈ લેશે તો એમ કહેશે બેટા લઈ જા, હજી ઘર માટે પણ લેતો જા, અને એ જે વધે છે ને એ પોતાની માટે રાખે છે। જ્યારે આપણે મોલની અંદર જશું, બે ચોકલેટ તો લઈ જુઓ, એનો ચોકીદાર તરત તમને ડંડો મારશે કે આ બે ચોકલેટ એમને એમ કેમ લીધી। તો આ ઉદ્યોગપતિઓની સરકાર છે। હું આ બેરી મૂંગી સરકારને એક વિનંતી કરું છું કે તમે ખેડૂતો તરફી રહો, ખેડૂતો માટેનો આ જે ભાવ વધારો છે અક્ષમ્ય છે, તમે ભાવ વધારો જલ્દીમાં જલ્દી પરત ખેંચવામાં આવે। અને અમે નર્મદા મુદ્દે પણ કચ્છની કચ્છમાં નર્મદાના નીર હજી સુધી આવી નથી રહ્યા અને ખેડૂતોને જે અત્યારે આંદોલનો કરવા પડે છે તેના માટે હું અમે ખેડૂતોમાં પડખે છીએ અને અમારો સંપૂર્ણપણે સહયોગ રહેશે ખેડૂતો માટે, અને એ આમ આદમી પાર્ટીનો મુખ્ય નિશ્ચય છે।